રાપર તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવમાં 4264 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 1માં અને આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓનો પ્રવેશ આપવાનો કાર્યક્રમનું આયોજન છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે વાગડ વિસ્તારની રાપર શાળામાં 291 શાળાઓમાં કુમાર 2298 અને કન્યાઓ 2066 મળી કુલ 4264ને શાળા પ્રવેશમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રાપર તાલુકાની 274 આંગણવાડી કેન્દ્રોમાં 4503 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજથી શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશ ઉત્સવમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી, BRC કોઓર્ડિનેટર અશોક ચૌધરી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી જિગ્નેશભાઈ પરમાર અને CRC રશ્મિકાંત પટેલ, મહેશ પ્રજાપતિ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર, પરસોત્તમભાઈ ચાવડા, ધવલભાઈ દવે, મુકેશભાઈ દીપકભાઈ પટેલ, ભાઈલાલભાઈ સતપરા, પ્રેમદીપદાન ગઢવી, યશપાલસિંહ જાડેજા, વસુભાઈ રબારી, સ્વાગતભાઈ પટેલ, જિગીશાબેન પરમાર, શ્વેતાબેન બૌદ્ધિ, જીતુભાઈ રાઠોડ, સંજયપુરી ગોસાઈ, તનુમતીબેન પટેલ, હરેશ ગેલોત, ગીતાબેન પરમાર, કોમલબેન મુજપરા, કાનજીભાઈ હાથિયાની, આંબાવીભાઈ વાવિયા, માદેવાભાઈ ભીમાભાઈ, દાતાશ્રી લક્ષ્મણભાઈ ભૂષણ, ગોવિંદભાઈ કારોત્રા, સોની વનેચંદભાઈ, અંબાવીભાઈ વાવિયા, મનજીભાઈ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, પારસભાઈ માણેક, રાજેશ કોબેર, શુભાંગીનીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને આજે શાળા પ્રવેશોમાં પધારેલા મહાનુભાવો દ્વારા ધોરણ 1માં નવો પ્રવેશ મેળવવા આવેલા બાળકોને કુમકુમ અને ચોખાથી તિલક કરી મોઢું મીઠું કરાવી દરેક બાળકને સ્કૂલ બેગ આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આજના દિવસે બાળકોને સ્કૂલ બેગ દાતાઓના સહકારથી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ SMC સભ્યોને વિશાળ સંખ્યામાં વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ તાલુકામાં આવેલા ખડીર વિસ્તારની શ્રી રતનપરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો બહિષ્કાર, જ્યાં સુધી રૂમ નહીં ત્યાં સુધી શાળા બંધ. ખડીર વિસ્તારમાં આવેલી રતનપરા શાળા 13/6/2022 રોજ શાળામાં SMC તેમજ વાલીઓ દ્વારા શાળામાં ઓરડા ઘટ બાબતે શાળામાં જ્યાં સુધી નવા ઓરડાની મંજૂરી ન મળે ત્યાં સુધી શાળામાં એક પણ બાળકને અભ્યાસ કરવામાં મોકલવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને આજે 10 દિવસથી શાળામાં શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર ચાલી રહ્યો છે. આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 15/6/2022 રોજ શાળાના રૂમ અંગે દરખાસ્ત થયેલ છે તેવું જણાવવામાં આવ્યું હતું, પણ આવી મૌખિક બોંધરી છેલ્લા 4 વર્ષથી અપાય છે. વાલીઓ દ્વારા જ્યાં સુધી કોઈ અધિકૃત અધિકારીઓ દ્વારા લેખિતમાં કેટલા સમયમાં ઓરડો બનશે તેવું જણાવતામાં નહીં આવે ત્યાં સુધી શાળાનો બહિષ્કાર ચાલુ રહેશે, જેના અનુસંધાને આજનો શાળા પ્રવેશોત્સવનો પણ વાલીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને એક પણ બાળકનો પ્રવેશ ન થયો હતો. 10 દિવસથી શાળા બંધ હોવાથી હજુ સુધી કોઈ અધિકારીઓના ટેલિફોનિક રૂબરૂ મુલાકાત ના લેતા વાલીઓમાં આક્રોશ અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. આગામી દિવસોમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવનો વાલીઓ દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામની પ્રાથમિક શાળામાં કોઈ બાળકને આપણે ભણવા નહીં મોકલીએ, સ્વેચ્છાએ આપણે ઘરે રાખશું અને જ્યાં સુધી આનું કઈ સોલ્યુશન ના આવે ત્યાં સુધી આપણા બાળકો ઘરે જ રહેશે. ભલે રે, એમાં કઈ વાંધો નથી, એમાં કઈ આપણું બહુ મોટો ગઢ ધરાઈ નથી જવાનો, પણ જ્યાં સુધી નવી સૂચના ન મળે, ગામમાં આના માટે જાહેરાત ન થાય કઈ, ત્યાં સુધી આપણે આપણા બાળકોના બહિષ્કારને જાળવી રાખશું એવું માત્રથી આપણે નક્કી કરીએ છીએ. બોલો શ્રી સાંગવાર માત કી જય. અત્યારે આપણે રતનપર પ્રાથમિક શાળાના પટાંગણમાં ઊભા છીએ. મારી સાથે રતનપરના બધા વડીલો, માતાઓ, બહેનો બધા છે અને આજે 23 જૂનના શાળા પ્રવેશોત્સવ હતો જેનો આ ગામે આ ગામના બધા વાલીઓએ બહિષ્કાર કર્યો છે. એનું કારણ એ જ છે કે બધાને ખબર જ છે કે 13મી તારીખે જ્યારે શાળા શરૂ થઈ ત્યારે જ આપણે આ વાત મૂકેલી હતી કે ભાઈ આપણા શાળામાં, રતનપર પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ છે તો બાળકોને બધાને ક્યાં બેસાડવા, અને ત્યારે એમ પણ વાત કરી ભાઈ જ્યાં સુધી આનો કાંઈ નિકાલ નહીં આવે અથવા સરકાર દ્વારા કોઈ ચોક્કસ આની બાંહેધરી નહીં મળે ત્યાં સુધી રતનપર પ્રાથમિક શાળામાં બધા વાલીઓ નક્કી કરીને બહિષ્કાર કરશું. આવું પ્રથમ દિવસે 13મી તારીખે નક્કી કરેલું હતું અને પછી આ સમાચાર 14મી તારીખે અખબારોમાં આવેલા હતા કે ભાઈ રતનપર પ્રાથમિક શાળાના વાલીઓ બહિષ્કાર કર્યો છે, શાળામાં કોઈ બાળક આવતો નથી, અને એમ પણ નક્કી જ્યાં સુધી આનું ચોક્કસ સોલ્યુશન નિદાન નહીં થાય ત્યાં સુધી આપણે જાળવી રાખશું. અને એમ પણ હતું કે ભાઈ કમસે કમ આપણે શાળા પ્રવેશોત્સવ સુધી આપણે આની વાત કરીએ ત્યાં સુધીમાં કંઈક એનો નિકાલ થશે. પછી 15મી તારીખે
સરકારશ્રી દ્વારા એ બાબતનું છાપાઓમાં એક જાહેરાત આપવામાં આવી કે ફલાણી ફલાણી શાળાઓમાં ઓરડા દરખાસ્ત મૂકવામાં આવી જેમાં રતનપરનું નામ હતો. પણ હવે આવી દરખાસ્તો આપણે 4-5 વર્ષથી માંગણી કર્યા કરીએ છીએ, છતાં પણ એનું કાંઈ ચોક્કસ સોલ્યુશન હજુ થયું નથી. 4-5 વર્ષથી સતત માંગણી છે આપણી પાસે, બધા પાસે, સરપંચ પાસે, શાળા પાસે, બધાને પ્રૂફ છે કે આપણે કેટલા વર્ષથી માંગણી કરીએ છીએ, છતાં પણ હજુ એનું કાંઈ ચોક્કસ સોલ્યુશન નથી. એટલે અમારું આમ ગણતરી હતી કે 4.5 વર્ષો સુધી બહિષ્કાર રાખો. આજે બહિષ્કાર કર્યો અને આજે પાછા વાલી બધા મળ્યા છે. ને હવે એમ છે કે ભાઈ ખાલી દરખાસ્ત નહીં, કોઈ ચોક્કસ અધિકારી દ્વારા, જવાબદાર વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ તારીખ આવે કે આટલા સમયમાં, વર્ષમાં કે 6 મહિનામાં કે 8 મહિનામાં તમારો ઓરડા બનાવી દેવામાં આવશે. કારણ કે આવા તો ઠાલા આશ્વાસન તો આપણે 4-5 વર્ષથી મળ્યા જ કરે કે ભાઈ બનાવી દેવામાં આવશે. પણ ખાલી આશ્વાસનથી કે છાપામાં આપી દેવાથી, દરખાસ્તનું વાત કરવાથી કાંઈ થતું નથી. છાપામાં આવ્યું છે એમ ચોક્કસ કે 3 SSL માંથી 3 રૂમ અને BADP માંથી 1 અલગથી રૂમ આવી રીતે વાત આવી છે. પણ હવે આ ઠાલા આશ્વાસનોથી કોઈને વિશ્વાસ આવતો નથી, ભરોસો આવતો નથી. એટલે કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા જ્યાં સુધી દેખિતમાં બાહેતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા રસ્તા બધાએ વાલીઓએ જે અત્યારે નક્કી કર્યું છે કે ત્યાં સુધી આપણું આ આંદોલન છે એ જાળવી રાખશું. અને આ રીતે એક સારી કહેવાતી શાળાના બાળકોનો ભવિષ્ય બગડે છે તો એના માટે જવાબદાર તંત્ર તો ખરું જ. જેની વાત કરીએ તો ગઈકાલે જેનું જે ગઈસાલનું જે મૂલ્યાંકન થયું હતું, ગુણાંકન, એનું ગઈકાલે જ રિઝલ્ટ આવ્યું હતું. એમાં પણ આખે આખા ખડીર વિસ્તારની 18 શાળાઓમાં આ રતન પ્રકાશની શાળા પ્રથમ નંબરે 79% પ્રથમ નંબરે આવી છે. આ શાળાની એક વિદ્યાર્થીની ગઈકાલે એમ